હેલો એવરીવન, નમસ્કાર. મકર સંક્રાંતિ, મકર સંક્રાંતિ એટલે આપણે બધાને ખબર જ છે કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે આ તહેવાર જે છે એ આપણે મનાવીએ છીએ, જેને આપણે ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ અને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખીએ છીએ. ભારત એ વિવિધ તહેવારોનો દિવસ છે. આ ભારતમાં ઘણા એવા તહેવારો મનાવવામાં આવે છે, એમાંનો એક તહેવાર એટલે મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ એ આપણે ઘણી એવી એમાં મજા કરીએ છીએ, આનંદ માણીએ છીએ, એની સાથે સાથે એનું થોડું એવું થોડું ધાર્મિક એનું મહત્વ છે, તો એવી જ રીતના થોડીક આપણી હેલ્થ વાઇઝ પણ એનું મહત્વ રહેલું છે. આ સમયમાં અત્યારે આપણે વધારે ભાર મૂકીએ તો એ આપણી હેલ્થ ઉપરનો ભાર જે છે એ મૂકવામાં આવે છે. કે નોર્મલી આ વસ્તુ જે છે કે શિયાળાની ઠંડીમાં જે રંગબેરંગી જે પતંગો જે છે એ ઉડાડવાની મજા જ કંઈક અલગ છે. સાથે સાથે જે વિવિધ આપણે પાકો ખાઈએ છીએ, જીંજરા છે, ઊંધિયું છે, પૂરી છે, માંડવી પાક છે, કે આ બધા જે આપણે એની મજા તો લઈએ છીએ એ એનું એક તરીકે આપણે કહીએ ને તો કે પ્રાચીન સમયથી આપણે આપણી હેલ્થ જે સારી રહે એ માટે આ તહેવારની સાથે સાથે આ આપણા ખોરાકને આ જે પૌષ્ટિક એવા આહારને પણ એમાં જોડી દીધા છે. તો એવી જ રીતના જેમ આપણે તહેવારની મજા સાથે જેમ આપણી તંદુરસ્તીને જાળવવા માટે આ ખોરાક બેને કમ્બાઈન કર્યા છે, એ જ રીતના અત્યારે થોડુંક વધારે આપણે કાળજી લેવાની છે. કારણ કે આ સમય આપણે બધા જ જે છે એ જોઈ ગયા છે કે પેન્ડેમિક જે ટાઈમ છે એ અત્યારે ચાલી રહ્યો છે, તો એની સાથે સાથે એને પહોંચી વળવા માટે આપણો જે તહેવાર છે એ તહેવારની મજા એ કઈ ખરાબ ન થાય એ માટે આપણે થોડા એવા રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એ સરકાર તરફથી આપણને આપવામાં આવ્યા છે. તો સરકાર તરફથી આપેલા આ નિયમો જે છે એને આપણે જે છે આપણાથી થાય એટલા આપણે એને માનીએ, કારણ કે આપણી સેફ્ટી માટે છે. તો એ સારી રીતે માનીએ, એમની કાળજી લઈએ અને આપણે આપણી જે હેલ્થ છે એને સારી રાખીએ એ માટેની થોડીક વાત જે છે હું તમને આજે કરવાની છું. કે જે નિયમો છે તમે જાણેલા જ હશે, છતાં પણ આપણે એકવાર હું તમને એ વસ્તુ કહેવા માંગીશ કે જે સાવચેતી આપણે દાખવવાની કીધી છે તે સાવચેતી કઈ કઈ છે. તો કે આ જે મકર સંક્રાંતિનો જે તહેવાર છે એ પોતાના ઘરે રહીને પોતાની અગાસી પર રહીને પોતાની ફેમિલી સાથે રહીને જે છે એને તમે માણો. કોઈ જે અવર જવર જે છે કોઈ એક ગામથી બીજે ગામ જવાનું છે તો એ વસ્તુ જ્યાં સુધી બની શકે તો એને ટાળો. લોકો તમે જે છે એક બીજા ગામથી ટ્રાન્સફર કરશો તો આ વસ્તુ જે છે એનો ફેલાવો, એક તો અત્યારે એટલી ઠંડી છે તો એ ઠંડીને કારણે આ વસ્તુ જે છે એ વધતા વાર નહીં લાગે. તો સૌથી મોટી વસ્તુ છે કે પહેલા તો તમે કોઈ બીજા ગામે જાઓ તો એ વસ્તુને ટાળો. પછી છે વાત કે તમે જે અગાસી પર છે તો એ અગાસી પર થોડા એવા ડિસ્ટન્સથી આપણે ડિસ્ટન્સ રાખીએ જ છીએ, મેન્ટેન કરીએ જ છીએ, કારણ કે પતંગો એ સાથે તો આપણે ભેગા રહીને ચગાવવાના નથી, મીન્સ કે ઉડાડવાના નથી. તો આ જે છે એ ડિસ્ટન્સ આપણે રાખીએ છીએ તો એ ડિસ્ટન્સને આપણે મેન્ટેન કરવાનું છે. માસ્ક સેનિટાઇઝરનો ઉપયોગ જે છે એ તમે ફરજિયાતપણે કરજો, ભલે આપણે ઘરના જે છે છતાં પણ આ વસ્તુ જે છે એ આપણને કેર કરવાની કીધી છે તો આપણા માટે જ છે. તો માસ્કનો યુઝ થોડી વારે જે સેનિટાઇઝર છે તો એ કરવાનો, અને ત્યારબાદ જે તમારો ખોરાક જે છે એ વધુ પડતું જો ઘરના જ હોય તો એ ઘરનો બનાવેલો હોય તો એ વધારે સારું, બહારનું જે છે એ જમવાનું ટાળો. ત્યારબાદ વાત થાય છે કે ઘણા એવા લાઉડ એવા સ્પીકર જે છે એ સ્પીકર માટેનું જે લાઉડનેસ છે તો એ વસ્તુને પણ ટાળો, જેથી કરીને અવાજનું પ્રદૂષણ છે એ પણ ઓછું થાય. બીજી વાત રહી કે જે ચાઇનીઝ ઢુકલ આવે છે, મીન્સ કે આપણે જેને ફાનસ તરીકે ઓળખીએ છીએ, ચાઇનીઝ ફાનસ છે, ચાઇનીઝ દોરાઓ જે છે એ બધાનો ઉપયોગ ટાળો. આ ચાઇનીઝ જે છે એ વસ્તુ તો આપણે ખબર જ છે કે ઇન્ડિયન વસ્તુ ઉપર આપણે અત્યારે વધારે ભાર મૂકીએ છીએ, પણ સાથે સાથે આ જે છે એ આપણા કુદરતને પણ વધારે નુકસાન કરે છે. એના કારણથી એ બેઝથી હું તમને વધારે કહું છું કે જે આપણા આ દોરાઓ જે છે એ આપણા પક્ષીઓ જે છે એમને વધારે પડતા ડેન્જરસ નુકસાનકારક છે. તો આપણી મજામાં એમની મજા જે છે એ હણાઈ ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, કે જેમ આપણે આપણી મજા કરીએ છીએ એમ કુદરતના તત્વો પણ એ પોતાની મજા માણી શકે. તો એમની જે છે એ કેરને કાળજી રાખતા રાખતા આપણે આ મજા જે છે એ કરવાની છે અને આપણા ફેમિલી સાથે કરવાની છે. તો આ જે થોડી એવી જે સેફ્ટી માટેના જે આપણે નિયમો આપેલા છે એને ખાસ ફોલો કરજો. બીજી વાત રહી કે આ ફોલો કરતા કરતા સાથે આપણે જે સ્કૂલ જે છે સ્કૂલ ગ્રુપમાં જે વિવિધ તહેવારો માટેની ઉજવણી આપણે કરીએ છીએ અને આ સમય દરમિયાન આપણે ઓનલાઈન ઉજવણી કરીએ છીએ, તો એ જ રીતના
આપણે આ મકર સંક્રાંતિ ને અંતર્ગત એક પતંગ સ્પર્ધા રાખેલી છે. પતંગ સ્પર્ધામાં થોડા એવા નિયમ જે છે એ નિયમને હું તમને કહી દઉં છું. તો એ પ્રમાણે તમારે પતંગ જે છે એ બનાવીને એના ફોટોઝ જે છે એ તમારે સ્કૂલના જે તમે સેન્ડ કરો છો એ નંબર પર સેન્ડ કરવાના રહેશે. તો એકવાર ફરીથી કહી દઉં જે 13 તારીખ ને બુધવારના રોજ તમારે ત્યાં સુધીમાં 10 થી 12 વાગ્યા સુધીમાં આજથી લઈને 13 તારીખ સુધી તમારે તમારા જે પતંગ જે છે એ બનાવીને તમારી સાથે રાખેલો ફોટો પતંગને તમારે પકડીને રાખવાની છે અને એવો જે ફોટો છે એ પાડીને તમારે મોકલવાનો રહેશે. અને એમાં તમે જે ફોટો મોકલો છો એમાં તમારું નામ અને તમારું ધોરણ છે એ શાળાના નંબર ઉપર મોકલી દેવાની રહેશે. બીજી વાત કે એમાં તમારે એક સારું એવું સ્લોગન લખવાનું છે જેનું થીમ આપેલી છે જીવ દયા. જીવદયા ઉપરના એના બેઝ ઉપર એ થીમ ઉપર તમારે કોઈ એવું સારું એવું વાક્ય લખવાનું છે કે જેથી તમે કોઈ સારો એવો મેસેજ સેન્ડ કરી શકો, કોઈ પાસ કરી શકો. તો આવી જીવદયા નામની જીવદયા જે થીમ છે એના ઉપરથી કોઈ એવું સારું એવું વાક્ય જે છે એ તમારે લખવાનું રહેશે. પછીની વાત છે કે જે 13 તારીખ ને 12 વાગ્યા સુધીમાં જો તમે આ ફોટો સેન્ડ નહીં કરો તો 12 વાગ્યા પછી તમે જો ફોટો સેન્ડ કરશો તો એ માન્ય ગણવામાં આવશે નહીં. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. જે તમે ફોટોસ સેન્ડ કરો છો તો એ 12 વાગ્યા સુધીમાં કરી દેજો. અત્યારથી લઈને આજથી લઈને 12 વાગ્યા સુધીમાં તમે જે છે એ બનાવીને ગમે ત્યારે આ વસ્તુ તમારો જે ફોટો જે છે એ સેન્ડ કરી શકશો. ત્યારબાદ વાત થઈ કે જે પતંગ છે એ તમારે કેવી રીતના એનો જે નંબર છે જે રેન્કિંગ આપવાનું છે એ કેવી રીતે આપવાનું છે. તો એ માત્ર તમારે ઘરમાં થી જ જે વસ્તુ છે એનો ઉપયોગ કરીને તમારી થોડીક બુદ્ધિ ક્ષમતા જે છે એ લગાવીને સારી એવી વસ્તુ જે છે એને સારી રીતે ઉપયોગ કરવાનો છે. તમારી જે પતંગ છે એની બનાવટ, એનું ફિનિશિંગ, પછી એમાં તમે કેટલી ક્લિયરિટી, એમાં જે કેટલી ચોકસાઈ રાખો છો એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારા રેન્ક જે છે તમારો નંબર જે છે એ આપવામાં આવશે. તો કોઈ એમાં ખોટા એવા ખર્ચ કરવાની જરૂર નથી. તમારા ઘરમાં રહેલી વસ્તુ જે નોર્મલ હોય એને જ ઉપયોગ કરીને તમારે કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને તમારી જે છે કે કોઈ ઘણા એવી વસ્તુ એટ્રેક્શન માટે તમે રાખી દો અને તમારો રેન્ક આવે એવું જરૂરી નથી. તમારા રેન્ક માટેની મેઇન વસ્તુની જરૂરિયાત શું હશે તો કે તમે જે પતંગ બનાવેલી છે એનું ફિનિશિંગ કેવું છે, એની ચોકસાઈ કેવી છે અને એનું જે આખું ફિનિશિંગ કરીને એમાં તમે કેવી રીતના તમારી બુદ્ધિ ક્ષમતા વાપરેલી છે, એની ડિઝાઇન કેવી છે, એ બધું જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. ખોટા એવા ખર્ચ જે છે એ કરવાના નથી. તો 3 જે મેં નિયમ આપેલા છે એ નિયમને ફોલો કરવાના છે કે એક તો એની જે થીમ જે છે જીવદયા એ ઉપરના તમારે સ્લોગન એમાં પતંગમાં લખવાનો રહેશે. ત્યારબાદ છે જે પતંગ જે છે એ નોર્મલ વસ્તુમાંથી તમારે પૂરી ફિનિશિંગ વાળી અને એટ્રેક્ટિવ બનાવવાની છે. અને ત્રીજી વસ્તુ કે જે પતંગ બની જાય એટલે 13 તારીખ ને 12 વાગ્યા પહેલા તમારે સ્કૂલના નંબર પર એના ફોટો સેન્ડ કરી દેવાનો છે. કેવો ફોટો તમે જે બનાવેલી પતંગ તમે હાથમાં પકડેલી હોય તેવું. તો આટલા જે નિયમ જે છે એ નિયમને તમારે ફોલો કરીને આ પતંગ સ્પર્ધામાં જે છે એ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. તો પતંગ સ્પર્ધામાં ભાગ લઈને તમારું જે કૌશલ્ય જે છે એ તમે દર્શાવો અને પૂરી શાળા પરિવાર તરફથી જ્ઞાનગંગા વિદ્યાપીઠના તમામ સ્ટાફ તરફથી સૌને હજુ હેપી મકર સંક્રાંતિ. તમે તમારા ફેમિલી સાથે ખૂબ સારી રીતે મજાથી અને ખૂબ જ સારા એવા એન્જોયમેન્ટથી તમે આ તહેવારને માણો, તંદુરસ્ત રહો એવી જ બધાને શુભકામનાઓ. તો આ જે છે એ તહેવારને માણવાની સાથે તમારે આ જે સ્પર્ધા જે છે એ વહેલી તકે કમ્પ્લીટ કરીને એનો જે ફોટોસ છે એ સ્કૂલમાં મોકલી દેજો. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. તો બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.